कार्यकर्ताए कोर्पोरेशन विरुद्ध लाल आंख करी भर्ती करवानी मांग करी छे। आरटीआई एक्टिविस्ट अतुल गामेची ने वडोदरा कोर्पोरेशन तरफथी माहिती अधिकार अधिनियम 2005 हेठळ माहिती આપવામાં આવી હતી કે છેલ્લા 10 વર્ષમાં 4.73 કરોડ રૂપિયા ભરતીના જમા છે। આધારભૂત માહિતી અનુસાર છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી। એક તરફ ગુજરાતના યુવાઓ રોજગારી માટે ભટકી રહ્યા છે તો બીજી તરફ કોર્પોરેશનમાં ભરતી નહીં કરી બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યા છે। કોર્પોરેશનને 4,73,18,000 જેટલી રકમનું વ્યાજ મળી રહ્યું છે। આમ બેરોજગાર યુવાઓના નાણાં વડોદરા કોર્પોરેશન પોતાના અંગત માટે ખર્ચ કરી રહ્યું હોય તેવું જણાય છે, જેથી ભરતી ન કરવી હોય તો તમામ નાણાં બેરોજગાર યુવાનોને પરત આપવા જોઈએ અથવા વહેલી તકે ભરતી પ્રક્રિયા કરવાની માંગ છે। સાથે માહિતી અધિકાર હેઠળ કઈ ભરતીમાં કેટલા બેરોજગાર યુવાનોને ફોર્મ ભર્યા, કેટલી ફી વસૂલી તેની વિગતો આપવામાં આવી નથી। અત્રે નોંધનીય છે કે સૌથી વધુ રકમ 3.8 કરોડ 2020 અને 21ની ભરતી પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનમાં જમા થઈ છે। આજરોજ સામાજિક કાર્યકર આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચી દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી તેમજ સભા સેક્રેટરી શ્રીને રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકામાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી। માહિતીના મુખ્યત્વે મુદ્દા એ હતા કે વડોદરા મહાનગરપાલિકાએ ભરતી ક્યારે ક્યારે કરી છે, કેટલા લોકોની ભરતી કરી છે અને આ ભરતી પ્રક્રિયામાં કેટલી ફી આજ દિન સુધી જમા થઈ છે, ત્યારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષની અંદર 4,73,18,000 રૂપિયા તિજોરીમાં જમા કર્યા છે। દર મહિને તેનું વ્યાજ પણ એ લોકો ખાઈ રહ્યા છે, પરંતુ આધારભૂત સાધનો દ્વારા જે માહિતી મળેલ છે કે છેલ્લા 5 વર્ષથી કોઈ પણ પ્રકારની ભરતી પ્રક્રિયા કરી નથી। એક બાજુ પ્રધાનમંત્રી લોકોને રોજગારી આપવાની વાતો કરે છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ 5 વર્ષથી કોઈ ભરતી પ્રક્રિયા નથી કરી અને બેરોજગાર યુવાનોના નાણાં જે છે વડોદરા મહાનગરપાલિકા પોતાની તિજોરીમાં મૂકી રાખ્યા છે, તેનો ઉપયોગ કર્યા છે। જે રીતે બેરોજગાર યુવાનો અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરતા છે, એમના નાણાંનું રોકાણ થાય છે। આજે વડોદરા શહેરના મેયર સાહેબ તેમજ સભા સેક્રેટરી સાહેબને વિનંતી કરી છે કે વડોદરા મહાનગરપાલિકામાં જે પણ ભરતી પ્રક્રિયા છેલ્લા 5 વર્ષથી અટકી રહી છે એ તમામ ભરતી પ્રક્રિયા વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી અમારી માંગ છે।